નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં ગુજરાત અગ્રેસર છે. ડ્રોપ રેશો ઘટાડવા માટે અમે પ્રયાસ કર્યા છે. સચિવ અધિકારીએ જે મત ઉઠાવી જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે. પ્રફુલ પાનસેરિયાએ 100% પરિણામ લાવનાર તમામ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે. પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100-100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું. પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડમેપથી ચાલી રહેશે. જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા છે, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું. કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા. એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, એક મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે. ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો. મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું. માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.